सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने अति जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिबल गीता ग्रंथनी अंदर कड़वो 29 में छेले लखे छे भगवान ने दर्शन करीने जीवना पाप बढ़ी जाय छे भगवान नी मूर्ति मंगलकारी छे અમંગળ બધાય દૂર કરે છે જેના દર્શનનું મહાત્મ્ય એટલું બધું છે કે એના દર્શન જે કરે છે જીવન મુક્ત બની જાય છે કહેતા જીવતા થકા જ આ દેહે કરીને મુક્ત ભાવ એમાં આવી જાય છે અને એની માટે બ્રહ્મોલનો દરવાજો હંમેશને માટે ખુલ્લો છે આવી વાત સ્વામી લખે છે આગળ કડવું 30 વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવન જી જેહ જેહ પામ્યા સંત અસંત જન જી તેહ તેહ થયા સહુ ધન્ય ધન્ય જી એહ નિસમતા શું કરે સાધન જી સાધન બિચારા શું કરે આપે કર્યા પ્રમાણે ફળ સ્પર્શ કરતા મહાપ્રભુનો આપે સુખ અટળ સ્વામી કહે છે ભગવાનનો જે સ્પર્શ છે એ પરમ પાવનને કરનારો છે ભગવાનનો જેને સ્પર્શ કર્યો એ પછી સંતતા કે અસંતતા સજ્જન હતા કે દુર્જન હતા અસુર હતા કે દેવ હતા એ બધાયનું કલ્યાણ થયું ભગવાનના પ્રતાપે કરીને જેવી રીતે અગ્નિની અંદર ઘીને ચોખા હોમવામાં આવે કે પછી અગ્નિની અંદર વિષ્ટા નાખવામાં આવે અગ્નિ તમામ વસ્તુને બાળી નાખે છે એમ પરમાત્મા છે એના યોગની અંદર સંત આવે તોય ભલે અસંત આવે તોય ભલે ભક્ત આવે તોય ભલે અભક્ત આવે તોય ભલે અસુર આવે તોય ભલે ને દેવ આવે તોય ભલે પણ ભગવાન એ કલ્યાણ મૂર્તિ છે ભગવાન એ કલ્યાણના દાતા છે ભગવાન એ મંગલકારી છે ગમે એવું અમંગળ ભગવાનની પાસે આવે તો એનું મંગળ થાય ભગવાનમાં એ જ વિશેષતા છે કે જે બીજામાં નથી એક પરમાત્મામાં જે વિશેષતા છે કે પરમાત્માના યોગની અંદર દુષ્ટ જીવ આવે તો પણ એનું સારું થઈ જાય છે કોઈને કોઈ રીતે ભગવાનના સંબંધમાં આવવાથી એનું કલ્યાણ થાય છે એટલે સ્વામી લખે છે જે જે સંત કે અસંત જે જે આવ્યા એ બધાય ધન્ય છે એની સમતા શું કરે સાધનજી સાધન બિચારા શું કરે
આપે કર્યા પ્રમાણે ફળ. સાધન તો એવા છે, જે કોઈ વ્યક્તિ સાધન કરે છે તો એને સાધનનું ફળ, જે પ્રકારનું એને સાધન કર્યું એ પ્રકારનું ફળ મળે છે. પરંતુ સ્પર્શ કરતા મહાપ્રભુનો, મહાપ્રભુનો સ્પર્શ કરતા જે સુખ મળે છે એ અટળ મળે છે, ક્યારેય ન ટળે એવું ભગવાનનો સ્પર્શ કરતા સુખ મળે છે. માટે ભગવાનના સ્પર્શનું સુખ, ભગવાનના દર્શનનું સુખ એને સર્વથી અધિક માનવું, સાધનને અધિક ન માનવા. આપણે ગમે એટલા સાધન ભગવાનની કૃપાથી કરી શકીએ, પરંતુ કલ્યાણ જ્યારે માનવાનું આવે, આપણું આત્યંતિક કલ્યાણનો આપણને જ્યારે વિચાર આવે કે મારું આત્યંતિક કલ્યાણ કયા બેઝ ઉપર છે, તો આપણે સાધનનું બળ નહીં રાખવાનું. ત્યારે એમ નહીં વિચારવાનું કે હું આટલું તપ કરું છું એટલે મારું આત્યંતિક કલ્યાણ એ તપના બળે થશે, હું આટલી સેવારૂપી સાધન કરું છું તો એ સેવા એ કરીને મારું કલ્યાણ થશે. હા, સેવા કરું છું, તપ કરું છું, ભજન કરું છું, મંદિરે જાઉં છું, ભગવાન માટે થાળ કરીએ છીએ, ભગવાનને વાગા ધરાવીએ છીએ, અમે સંતો હોઈએ તો ભગવાનની કથા વાર્તા કીર્તન કરીએ છીએ, એ બધા થકી મારું કલ્યાણ થશે એમ નહીં, એ બધું હું કરું છું ભગવાનને રાજી કરવા. એ મારા મહારાજ મારા એટલા નાના સાધનથી પણ રાજી થશે, અને એ રાજી થઈને મારું કલ્યાણ થશે. કલ્યાણ ભગવાન થકી છે, સાધન થકી નથી. કારણ કે સાધનની શક્તિ એવી કોઈ છે જ નહીં કે જે પરમાત્માને પમાડી શકે. સાધન તો ફક્ત ભગવાનને રાજી કરી શકે, અને એ પણ રાજી પાછા 100% નહીં. ભગવાનને રાજી કરી શકે એટલે સાધન કેવું છે કે એક પ્રકારની ફોર્મ્યુલા, થોડુંક આટલું કરજો, બાકી ભગવાનને પામવા માટેનું વાસ્તવિક જોવા જાઓ તો આ પૃથ્વી પર નહીં, આખા બ્રહ્માંડો કે બ્રહ્માંડોથી પર કોઈ સાધન જ નથી. ભગવાનને પામવું છે આપણે, જેવી રીતે માની લો અહીંથી ઇન્ડિયા જવું છે તો એના માટેનું સાધન છે પ્લેન, સ્ટીમર. અહીંથી આપણે બીજી કોઈ જગ્યાએ ઘરે જવું છે તો ગાડી સાધન છે, પણ ભગવાનને પામવા માટેનું કોઈ સાધન નથી. ભગવાનને પામવું છે, સાધન એક પણ નથી. ભગવાન પોતે જ સાધન છે. ભગવાનને પામવાનું સાધન ભગવાન પોતે જ છે. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય, એનો સીધો અર્થ એ થાય છે હીરો હીરા વતે જ વિંધાય, એનો સીધો અર્થ એ થાય છે ભગવાનને પામવાનું સાધન જ ભગવાન છે. પછી એ ભગવાન સંતમાં રહીને પોતાને પમાડે, એ ભગવાન શાસ્ત્રમાં રહીને પોતાને પમાડે, પણ પમાડે છે સ્વયં ભગવાન જ. ભગવાન સુધી પહોંચવા માટેનું કોઈ જ સાધન નથી. ભગવાન પોતે ધારે કે મારે આને મારા સુધી પહોંચાડવો છે ત્યારે ભગવાન પહોંચાડે. હવે ભગવાન એવું ધારે ક્યારે, તો કે જ્યારે રાજી થાય ત્યારે. તો કે રાજી ક્યારે થાય, તો કે ભગવાનને રાજી કરવા માટેનું સાધન કરીએ ત્યારે. તો કે ભગવાન અતિશય રાજી થાય એનું કોઈ સાધન ખરું, તો કે ના, તમે નિર્દોષ ભાવે દંભ રહિત અહંકારે રહિત થઈ અને જે કાંઈ નાનું સાધન કરો તો પણ ભગવાન રાજી થાય. માની લો કોઈ બે માળા કરી, બસ પ્રભુ હું બે માળા તમને રાજી કરવા નિયમપૂર્વક કરીશ, બે માળા અખંડિત રીતે આખી જિંદગી એને કરી ભગવાન રાજી થઈ જાય. કોઈ વ્યક્તિ એવા છે, હું પ્રભુ 500 માળા કરીશ તમારી, 500 માળા એને અખંડિત આખી જિંદગી કરી તોય ભગવાન રાજી થઈ જાય. ભગવાનને શું જોઈએ છે? હવે 500 માળાવાળો માનો કે 500 માળા કરે, સાધન તો એને મોટું કર્યું ઓલા કરતાં, પણ એ 500 માળા કરે છે ખરો, પણ સંકલ્પ એવા કરે છે કે આ બીજા કોઈ તો માળા કરતા નથી, બીજા કોઈ ભજન કરતા નથી, હું તો 500 માળા કરું છું, એને સંકલ્પ એવા છે. ઓલો 2 જ માળા કરે છે, પણ એને કોઈ બીજો સંકલ્પ નથી, એને બસ ભગવાન મારી માળાથી તમે રાજી થાજો. આની એમ જ છે, રાજી થાજો. પણ રાજી કરવાના એ સાધન બહુ મોટું કર્યું, પણ એની સામે બીજાને બહુ કમ્પેરિઝન કરે છે. એના વિચારો બીજા લોકોની અંદર વધારે રહે છે, એના વિચારો ને એનું જે કોન્સન્ટ્રેશન છે એ બીજામાં જાય છે. હું 500 કરું છું, બીજા નથી કરતા. એ જે થયું એ ઓલા 500 માળા કરવા છતાં પણ ભગવાન એની ઉપર જેટલા રાજી ના થાય એટલા પહેલાં 2 માળા કરવા વાળા પર રાજી થાય. બધી વસ્તુમાં એવું છે. માની લો કોઈ સેવા કરે છે, તો સેવા કરે છે તો સેવા કરે છે. આજથી 17-18 વર્ષ પહેલાંની વાત છે, મંદિરમાં એક જણ સેવા કરે, તે કચરો વાળે બધું કરે, દેશમાં તો બધું કરતા હોય,
પછી કે આ કોઈ બીજું કોઈ કરતું જ નથી, મારે જ કચરો વાળવો પડે છે, એમ બબડતા જાય અને કચરો વાળતા જાય. એટલે હું બેઠો હોઉં ને, આપણે તો પેલું ગામડા ફરવા ગયા હોય, હું સાંભળું ખરો એ બોલે, એ ડોસા વાળતા જાય ને બોલતા જાય, વાળતા જાય ને બોલતા જાય. એટલે હું કંઈક વાંચતો હોઉં, પછી હું કહું દાદા અહીંયા આવો, પછી હું કહું કે દાદા મંદિર તમે વાળો છો, બીજું કોઈ વાળતું નથી, આ હું 15 દિવસથી જોઉં છું, તમે વાળો છો મંદિર, તમે જ વાળો છો, તમારે જ વાળવાનું છે, બીજો કોઈ વાળવા આવવાનો નથી, તમે બબડતા બબડતા વાળો. એના કરતાં તમે એવું વિચારો કે ભગવાનની કેટલી મોટી કૃપા છે કે આ મંદિરની અંદર આ ગામમાં 500 માણસ રહે છે સત્સંગી, પણ એક પણ વ્યક્તિ મંદિર વાળી શકતો નથી, અને ભગવાને મને ચાન્સ આપવા માટે એ લોકોની બુદ્ધિમાં પ્રવેશ કરીને એક પણને એવું ના કીધું તું મંદિર કચરો વાળવા જા, અને મને મહારાજે કીધું મારા અંતરમાં રહીને, એ લોકોના અંતરમાં રહીને ન કીધું, મને કીધું, તો મહારાજની મારી પર કેટલી મોટી દયા છે. કારણ કે તમે વાળો તો છો જ, જો ના વાળતા હો અને બબડો તો મેં કીધું મને સારું લાગે, વાંધો નહીં, તમે વાળતાય નથી અને કાંઈ નહીં, તમે વાળતા જાઓ છો અને એ જે વાળ્યું એનું જે ફળ છે એનેય વાળતા જાઓ છો. વાળ્યું, હવે એનું ફળ શું મળ્યું? તો કે ભગવાન રાજી થાય. પણ એની ઉપરે તમે હાવરની ફેરવો છો. શું? તો કે તમે હાવરની લીધી, ત્યારથી બધા ઉપર પહેલાંના અભાવરૂપી હાવરની લીધી, એટલે થયું શું? મંદિર ચોખ્ખું થઈ ગયું. તમારું અંતર મંદિરથી ચોખ્ખું થવું જોઈએ, એની જગ્યાએ તમારા અંતરની અંદર કચરો પડી ગયો. કારણ કે ઓલા બધા ઊંઘે છે, આવ્યા નહીં કચરો વાળવા. તમે ધનુર્માસમાં રોજ થાળ લઈને આવો છો, રોજ થાળ લઈને આવો છો, તો તમે એવું વિચારો કે બીજું જ કોઈ આવતું જ નથી, થાળ તો અમે જ લાવીએ, બીજું કોઈ લાવતો જ નથી, કોઈને ટાઈમ જ ક્યાં, બધા ઊંઘ્યા કરે જ ઘેર, એમ જો વિચારીએ તો આપણે ધનુર્માસનો થાળ લઈને આવ્યા, પણ એ પાછું જેટલું ફળદાયી થવું જોઈએ એટલું ન થાય. પણ એમ વિચાર્યું કે ભગવાનની કેટલી મોટી કૃપા કે બીજા બધા તો હાવ બીજી હોય ને ભગવાને આપણને કેવા નવરા રાખ્યા છે, તો આપણે રોજ આવીને ભગવાનને થાળ કરી શકીએ છીએ, એમ જો વિચાર કરીએ તો એ ફળદાયી થાય. આ સાધનમાં પ્રોબ્લેમ શું છે? કોઈ પણ સાધન આપણે કરીએ ને ભગવાનને રાજી કરવા, તો એ સાધનમાં પ્રોબ્લેમ એ છે કે સાધનની અંદર ફસાઈ જવાય એવું છે. સાધન કરીએ એટલે બીજા જો એ સાધન ન કરતા હોય તો તરત જ એવો સંકલ્પ થાય, જેમ કે હું સવારમાં 3 વાગે ઉઠીને પૂજા પાઠ ને બધું કરતો હોઉં, મારી આજુબાજુમાં સંતો પથારીમાં સૂતા છે, હું 3 વાગે જાગી ગયો, એ સંતો 5:30-6 જાગ્યા, અને હું 3 વાગ્યાનો જાગું છું, એક રૂમ બંધ કરીને ભગવાનનું ભજન સરસ મૂર્તિ પધરાવીને કરું છું, પણ મને જો એવો સંકલ્પ થયા કરે, 3 થી 6 હું કરું છું ભજન, પણ મને સંકલ્પ એમ થાય છે કેવા ઊંઘે છે, ઊંઘવાયા હશે, અત્યારે માઘ મહિનો ચાલે છે, ધનુર્માસ ચાલે છે, સવારમાં 3 વાગે ઉઠીને ભજન કરવું જોઈએ, સાધુ થયા છે, હુતા છે, આટલો સંકલ્પ મેં રાખ્યો, 3 વાગે હું ઉઠ્યો ને, એના કરતાં પેલો 6 વાગે ઉઠે ને તો મહારાજ એના પર બહુ રાજી થાય. કારણ કે એ સંકલ્પ રહિત ઉઠ્યો, એ સવારમાં કલાક પૂજા કરશે ને, પ્રેમથી ભગવાનમાં મસ્ત બનીને પૂજા કરશે, અને મેં તો ભગવાનની મૂર્તિ પધરાવી, દીવો કર્યો, માળા કરી, જન્મંગલ કર્યા, પણ મારા સંકલ્પની અંદર એક જ વાત ઘૂંટાયા કરી કે ઊંઘે છે, ઊંઘે છે. ટૂંકમાં એના અભાવરૂપી જે ભજન, એ ઓલા ભજનરૂપી સાધન ભેગા થયું, એટલે થયું એવું કે 5 લિટર દૂધ હોય એમાં 2 લીંબુના ટીપા હોય તો શું થાય? બસ ફાટી જાય. એવી જ રીતે ઓલું દૂધ હતું, 3 વાગે ઉઠ્યા ને 6 વાગ્યા સુધી ભજન કર્યું એ દૂધ, પણ ઓલા સંત હુતા છે એનો અભાવરૂપી જે લીંબુનું ટીપું એ આ દૂધને ફાડી નાખે. એટલે હાવ તમારે બેકાર ના થઈ જાય, ફાડી નાખે ભાઈ, તમે એનું જે કાંઈ પેલું પનીર કાઢીને જે કરો એ, પણ એ પછી એ ફાટી જ ગયું, એનો દૂધ પાક તો ના જ થાય, એનું ઘી તો ના જ થાય. એવી રીતે સેવા કોઈ કરે છે, અતિ સેવા કરે છે, પણ એ સેવાની સામે બીજા જે સેવા નથી કરી શકતા એના અભાવના વિચારે સહિત સેવા કરે છે, તો આ દૂધ છે ફાટી ગયું, પનીર થઈ ગયું. આ સાધનમાં આ પ્રોબ્લેમ છે. સાધનને બહુ જ વિચારીને અને વિચારપૂર્વક સાવધાન થઈને કરવું જોઈએ. સેવારૂપી સાધન છે, તપરૂપી સાધન છે. હું ધારણા પારણા કરતો હોઉં કે ચાંદ્રાયણ કરતો હોઉં, અને હું 1 વર્ષથી ધારણા પારણા કરું, ચાંદ્રાયણ કરું, કે એકટાનું કરું, કે અમુક ફરસાન ના જમું, મિષ્ટાન ના જમું, હવે મારી આજુબાજુ બધા જ જમતા હોય,
હું એકટાણું કરતો હોઉં ને એ ત્રણ ટાઈમ જમતા હોય, હું ધારણા પણ ના કરતો હોઉં ને એ કોઈ તપ ના કરતા હોય, તો પછી મને એમ સંકલ્પ થાય કે બધા એ ખરા છે, ખાવા ભેગા થયા હશે. જો આ સંકલ્પ થયો તો ઓલું જે કર્યું છે એક વર્ષ ધારણા પારણા કર્યા એ દૂધ ફાટી ગયું. પનીર તરીકે ઉપયોગ કરી શકો તમે, પણ ઝાઝા ભાગનું તો પાણી ઢોળી જ દેવું પડે. દૂધ ફાટે ને એટલે પેલું પાણી ને પેલું પનીર જુદું પડી જાય, ખબર ને, ઉપરનું એનું એ જુદું પડી જાય, એટલે વધારે તો ઢોળી જ દેવાનું. આટલો માલ નીકળે એ પાછો બધે ઉપયોગ થાય નહીં, કારણ કે કેવી રીતનું ફાટ્યું ને કેટલું ફાટ્યું એને કેવી રીતે ઉપયોગ કરવો એ એક વિચારણીય થઈ જાય કે આનો ઉપયોગ કેમ કરવો. પછી બધાએ વાત શું કરે, આ દૂધ ફાટી ગયું એટલે હવે કંઈક તો ઉપયોગ કરવો પડશે ને, એમ કે એમ ના કે દૂધ ફાડ્યું, એમ દૂધ ફાટી ગયું એટલે હવે કંઈક તો ઉપયોગ કરવો પડશે ને, એટલે પાણી કાઢીને આમ તેમ કરીને કંઈક ઉપયોગ કરીશું. બસ આવું થાય, આવું થાય. એ સાધન જે છે, સાધનમાં પ્રોબ્લેમ એ છે, સાધનનું બળ રાખે ને એને હંમેશા બીજાનો અભાવ આવવાના ચાન્સીસ છે, પણ જે ભગવાનનું બળ રાખે ને એને કોઈ દી બીજાનો અભાવ ન, કારણ કે એને ખબર છે જે સાધન કરાવે છે એ કોણ કરાવે છે, મહારાજ. મારાથી થાય છે અને ઓલાથી નથી થતું, તો એ ઈચ્છા કોની છે, મહારાજની. મારાથી સેવા થાય છે એનાથી નથી થતી, એના હૃદયમાં પરમાત્માએ પ્રવેશ કર્યો નથી એક સેવા માટે, એની હાથની અંદર પરમાત્માએ શક્તિ આપી નથી તો એ નહીં કરી શકે. મારા હાથમાં એ શક્તિ આપી છે તો હું કરી શકીશ. અમારે રસોડું કરવું હોય તો થાળ કરવો હોય તો થાળ ભલે બધા સંતો અમે કરી શકીએ, પણ અમુક વસ્તુ બનાવવી હોય તો અમુકના હાથમાં જ આવડત હોય, બીજા સાધુને એ બનાવવી હોય તો એને ના આવડે. દાદાને ખબર પડી જાય ભેગા રહે એટલે દાદાને ખ્યાલ આવી જાય કે આજે આ સ્વામીએ બનાવ્યું ને આજે આ સ્વામીએ બનાવ્યું, તો એ જેના હાથની આવડત છે એની અંદર પરમાત્માએ એ રીતે બનાવવું છે તો કરે. હવે જો બીજાને શીખવું હોય તો એ શીખે એની પાસે તો આવડે, ન શીખે ન આવડે તો ભગવાનની ઈચ્છા નથી. પણ સાધન જે કરવાના છે એ સાધન તો ભગવાન પોતે કરાવે છે, એટલે સાધનનું બળ જો રાખવામાં આવે તો હંમેશા આપણને સાધન કરતાં કરતાં બીજા સંતો ભક્તોનો થોડો થોડો અભાવ આવ્યા કરે, જે નથી કરતા એનો, અને એ જે આવે છે એટલે આપણું સાધનનું ફળ છે એ ઘટે અને ભગવાનનો રાજીપો ઘટે. ભગવાન કે એના કરતાં ના કરતો હોત તો સારું. એક જણને સંતોએ તમાકુ છોડાવી, કે તમાકુ છોડી દીધી એટલે સંતો બહુ રાજી થયા. સંતો કે તમે તમાકુ છોડી દીધી, તો પેલા ભાઈ શું કે, એ તો સ્વામી એવું છે ને હું ધારું એ કરું જ. એને શું કર્યું કે હું ધારું એ કરું જ, મેં ધાર્યું હોય ને કે આમ કરવું છે એટલે હું કરું જ પછી. એટલે સંતોએ કીધું કે પેલી તમાકુ છોડાવતા તો વાર ના લાગી, પણ આ અહમ રૂપી તમાકુ છોડાવતા બહુ વાર લાગશે. ખરેખર વિચારવું જોઈતું હતું એવું કે મહારાજની મારી પર કૃપા, તમારા જેવા સંતોની કૃપા કે હું આ તમાકુ છોડી શક્યો. ખરેખર ભાવના એવી થવી જોઈતી હતી. એની જગ્યાએ એને ભાવના શું થઈ, હું ધારું એ કરું. હવે સંતોને થયું આ વ્યસન એક તો છૂટ્યું, પણ આ વ્યસન કેમનું છોડાવું, હું એ વ્યસન પાછું અઘરું છે, એ તો જન્મોજન્મનું છે. સંતો કે ઓલું વ્યસન છોડાવતા 5 મિનિટ થઈ, હવે આ વ્યસન છોડાવતા જો તમે બરાબર સત્સંગ કરશો તો આ જન્મે ટળશે, નહીં તો 5 જન્મે ટળશે આ વ્યસન. એવું વ્યસન છે, હું ધારું તો કરું. ભાઈ આપણે ધારવાથી શું થાય, ભગવાન જો ધારે કે આ નથી કરવા દેવું તો શું થાય, કાંઈ ના થાય. તમે ગમે એટલું ધાર્યું હોય કે મારે ધનુર્માસમાં થાળ લઈને જવું જ છે, બરાબર, પણ ભગવાન બહારનું વાતાવરણ જ એવું કરી નાખે કે આને મહિના સુધી પગથિયું નથી ચડવા દેવું તો શું થાય, કંઈ ના થાય. દાદાએ ગમે એટલું ધાર્યું હોય કે મારે મંદિરમાં રહેવું જ છે, પણ દાદાનું શરીર જ એવું કરી નાખે મહારાજ, તો દાદાથી રહેવું હોય તો એ ના રહેવાય, અથવા પરિસ્થિતિ એવી કરી દે તો શું થાય, કંઈ ના થાય. મેં ગમે એટલું નક્કી કર્યું કે સવાર ઉઠીને મારે ટાઈમ ટુ ટાઈમ ભગવાનની આરતી ને કથામાં પહોંચી જ જવું છે, પણ ભગવાન મારા શરીરની પરિસ્થિતિ જ એવી કરી દે કે હું ના પહોંચું, પહોંચી જ ના શકું તો શું થાય. માટે જે કંઈ આપણાથી સારું થાય છે, રાજી કરવા ભગવાનને સાધન થાય છે, ભગવાન સ્વયં જ કરાવે છે. એટલે સાધન કરવામાં 2 વિવેક રાખવાના, કે એક તો સાધન કરાવે છે ત્યારે વિચાર શું કરવાનો, મહારાજ કરાવે છે, મહારાજ કરાવીને મહારાજ રાજી થાય છે. અને બીજો વિચાર એ રાખવાનો કે જે કોઈનાથી એવું ન થતું હોય ત્યારે વિચારવાનું કે મહારાજની ઈચ્છા એવી નહીં હોય કે કરે,
એમની પાસે મહારાજને બીજું કરાવવું હશે એટલે બીજું કરતા હશે. આવો વિચાર કરી અને આપણે આપણા સાધનને મહારાજને રાજી કરવા માંડ્યા રહેવું. નહીં તો મોટે ભાગે સાધનમાં આ પ્રોબ્લેમ થતો હોય છે. એટલે સૌથી વધારે મહારાજનું જ બળ રાખવું, સાધનનું બળ નહીં. કે સાધન તો કરું છું, મહારાજે કરાવ્યું એ જેટલા રાજી થાય એટલા, બાકી મારું કલ્યાણ તો મહારાજ વતે છે, સાધન વતે નથી. સ્પર્શ પામી પોતના હરિધવાર્યા, હરિધવાર્યા લઈ હાથ પુરુષોત્તમના સ્પર્શથી શંખની થઈ સનાથ. પૂતનાને એને ભગવાનને ધવરાવ્યા એનો ભાવ તો એવો હતો કાને મારી નાખવા, પણ એ ભાવે પણ એને જો ભગવાનને ધવરાવ્યા તો પૂતનાનું કલ્યાણ ભગવાનના સંબંધે કરીને થયું. હવે કયું સાધન? એનું સાધન તો હા ઊંધું હતું, સાધન ઊંધું હતું, પણ એણે જે જગ્યાએ સાધન નાખ્યું એ પરમાત્મા હવડા હતા, એટલે ન્યા હાથ નાખ્યો એટલે કામ એનું થઈ ગયું. એનો સંકલ્પે ઊંધો, એના વિચારે ઊંધો, એનું સાધન કાંઈ ભગવાનને રાજી કરવા માટે નહોતું, છતાં પણ ભગવાનના સ્પર્શમાં આવી ગઈએ તો એનું કામ થઈ ગયું. એટલે ભગવાન એવા છે, અગ્નિ જેવા છે, જે અંદર વિષ્ટા જાય ને તો વિષ્ટાય પવિત્ર થઈ જાય. અગ્નિ કેવો છે? બધાને પવિત્ર કરે. જો આ વાસનો હોય ને એ આપણા દેશની અંદર વધારે, આ દેશોમાં તો એ પ્રોબ્લેમ ઓછો થાય, પણ આપણા દેશની અંદર આપણા શાસ્ત્રોમાં લખ્યું બિલાડી હોય એ બિલાડીએ જે વાસનમાં મોઢું માર્યું હોય, કૂતરાઓએ જે વાસનમાં મોઢું માર્યું હોય, પછી કાગડાએ જે વાસનમાં મોઢું માર્યું, ટૂંકમાં માંસાહારી જે હોય એવા પ્રાણીઓ જે વાસનમાં મોઢું મારે, માનો કે કંઈક દૂધ પડ્યું છે ને બિલાડીએ મોઢું માર્યું, એ પછી એ તપેલી ખાલી ધોઈ નાખે, એ દૂધ ઢોળી દે, તો એ તપેલી પવિત્ર ના કહેવાય. ઉંમરવાળા જે જૂના લોકો જે કરતા એને કદાચ જોયું જ હોય તમે તો, કે એને અગ્નિમાંથી પસાર કરે, વાસણને અગ્નિમાંથી પસાર કરવું પડે. આપણે ત્યાં ગુરુકુલની અંદર કંડારી અમે તો બહુ જ કર્યું છે એવું, કારણ કે પેલા વાસણના ઘોડાઓ હોય. હવે દેશમાં તો બિલાડીઓ તો ગમે ને ગમે ને ફરતી હોય, તે બિલાડી આવી જાય ને એ એક જ વાસણનો એ ઘોડો હોય. હવે અમે તો 25-30-40 જણા રહેતા હોય, મોટા મોટા તપેલા ને મોટું મોટું બધું હોય, એક ઘોડામાં આવીને એક જગ્યાએ ભરાઈએ, એટલે આખો ઘોડો ધોવાનો, આખા આખા ઘોડાને અગ્નિમાંથી પાસ કરવાનો, એને આખાને તપાવવાનો, અને વાસણો બધાય ઉટકવાના એક વખત, અગ્નિ હળગાવવાનો, અગ્નિમાંથી એક એક તપેલા ને એક એક વાટકા ને એક એક થાળીઓ ને એક એક ચમચીઓ ને બધું પસાર કરવાનું અગ્નિમાંથી, એ અગ્નિમાંથી પસાર કરીને ફરી પાછા ઉટકવાના, અને પછી એ ઠાકોરજીને ફરીથી ઉપયોગમાં આવે એવા થાય. હવે ઘરમાં કૂતરા રાખતા હશે એનું શું થતું હશે? જે ઘરમાં કૂતરા રાખતા હશે તે એના ઘરમાં તો કૂતરાને સીધું કૂતરાને વાસણની અંદર જ જમાડવાનું હોય ને. ઇન્ડિયાની વાત કરું છું, અહીં તો કદાચ બધું જુદું જુદું હશે, બિસ્કીટો ખાવાના ને બધું, પણ આ બધું કેટલા શાસ્ત્રોની અંદર કેટલી બધી મર્યાદાઓ કીધી. આજે આજે બધું નીકળતું જાય છે. સત્સંગીને ઘેરે કૂતરા, સત્સંગીને ઘેરે બિલાડા, હવે એને ઘેર બિલાડા અને કૂતરા હોય, હવે અમારે જો એને ઘેર થાળ કરવાનો હોય તો અમારે તો વિચાર જ કરવો પડે કે આમાં કયું વાસણ પવિત્ર હશે, ગેસનો ચૂલો પવિત્ર હશે કે નહીં. બહુ અત્યારે નથી રહ્યું, આપણા પરિવારોમાં તો છે જ નહીં, આપણે જ્યાં જવાનું થાય છે ત્યાં, પણ પહેલાં આવું બહુ થતું. હોય સત્સંગી અને ઘરમાં રાખે ચાર કૂતરા, આપણને થાય આના સોફા પર બેસીને ના આવવું પડશે, કારણ કે એ પેલો કૂતરો સોફા પર બેહતો જ હોય, એ કૂતરો સ્ટેન્ડ પર ચડતો હોય, એ બિલાડી હોય બધે ફરતી હોય, એ જ બિલાડી નડેલો હોય, એના કપડાંય બિલાડીને કૂતરાવાળા હોય, હવે એને અડો તોય ના આવવું પડે. એક એક સ્વામી ઘેર રહીને થાળ કરજો, કેમનો થાય, ઘણી વખત ચક્કર આવી જાય કે હારું આપણે પાડી પાડીને મરી જઈએ, ત્યાં આપણે કેટલા વાસણ તપાવીને મરી ગયા ને અહીંયા આગળ આગળ થાળ કરો, પછી એને રાજી કરવા એવાને ઘેર પહેલાં જવાનું થતું ને કરીએ તો થાળ શું કરે, થાળ કરી દઈએ, પણ અમે કંઈ જમીએ નહીં, જમીએ નહીં, ખાલી તપેલીમાં છે ને આમાં મલાવી દઈએ શીરો ને તે, એટલે અમને એવું લાગે કે આ સંતો જમ્યા છે, પણ અમે જમ્યા ના હોઈએ. ભાત હોય આમ બેઠો હોય ને તો એને આમ હલાવી નાખીએ, એટલે આમ તેમ કરી નાખીએ તો એને ખ્યાલ પણ ના આવે કે જમ્યા તક નહોતા જમ્યા, એને લાગે કે આ વપરાયેલું લાગે છે, કારણ કે એ કંઈ એવું જોવા આવ્યા ના હોય કે અમે જમ્યા કે નહીં, પણ ત્યાં જમીએ નહીં. પણ હવે આટલી બધી પવિત્રતા શાસ્ત્રમાં કીધી હોય ને પછી એ ગમે એટલું કરે બીજું સાધન, ઘરમાં ભલે મોટું સિંહાસન રાખે,
પણ આવું હોય તો ભગવાન જમે જ કેમ ના ત્યાં? એટલે સાધનથી નહીં, ભગવાનથી કલ્યાણ છે, ભગવાનના સંબંધથી કલ્યાણ છે. પણ ભગવાનના સંબંધમાં જે આવે એનું કલ્યાણ થઈ જાય. ગોવિંદ સ્પર્શથી ગોપિકા થઈ સર્વે શ્રુતિ સમાન, કુબજા સ્પર્શી કૃષ્ણને નિર્ભય થઈ નિદાન. ગોપિકા બધી વેદ સમાન થઈ ગઈ, શ્રુતિ સમાન. ગોપીઓ જેટલી હતી એ બધી કાંઈ અભણ હતી, કાંઈ ભણેલી નહોતી. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું, ગોપીઓની સમજણ તો વેદની શ્રુતિઓને ઓળંગી જાય એવી હતી. કોના સંબંધી? તો કે પરમાત્માના સંબંધી. એ શ્રીકૃષ્ણમાં કામ ભાવે જોડાઈ હતી. શ્રીમદ ભાગવત પણ સાક્ષી છે, કામ ભાવે જોડાની, પણ ભગવાનમાં જોડાની એટલે એનું કામ થઈ ગયું. કુબજાતી ભગવાનને સ્પર્શી ત્યાં નિર્ભય થઈ ગઈ. એવો સ્પર્શ પાવનયતિ પરમ પ્રાપ્તિનો દેનાર, પાપી પ્રાણીનો સ્પર્શ જેહ તેહ આવે કેમ એની હાર. ભગવાનનો સ્પર્શ કલ્યાણકારી છે, અને એવી જ રીતે પાપી જીવ છે ને એનો સ્પર્શ છે ને એ આપણી અંદર બીજા કુસંકલ્પો ઊભા કરે એવો છે. એટલે તો પાપીને અડીને નાહવું જોઈએ. અમે સંતો આ પ્લેનોમાં બેસીએ કે ગમે તે જગ્યાએ જવાનું થાય, અથવા તો કોઈ માંસાહારી વ્યક્તિ, કોઈ દારૂડિયો વ્યક્તિ, એવું જો અમને ખ્યાલ આવી જાય જ્યાં સુધી નથી ખબર, હા ઈતર જ્ઞાતિનો હોય તો અમને ખબર પડી જ જાય કે આ ખાતો પીતો હોય. પણ હવે ઘણી વખત હોય બ્રાહ્મણ અને ખાતો પીતો હોય, આપણને ખબર ન પણ હોય ને આપણને પગે લાગીને જતો રહે, પણ અમને જો ખ્યાલ આવી જાય કે આ ખાતો પીતો જ માણસ છે, અમને ગંધ આવી જાય એના મોઢામાંથી, ભલે એ બ્રાહ્મણ છે પણ અમને એના મોઢામાંથી ગંધ આવે જોઈએ, અમારા શરીરને અડ્યો હોય તો અમે બાથરૂમમાં સ્નાન કરવા જતા જ રહીએ સીધા. કારણ કે પાપીને અડવું, એ પાપીને અડ્યા એટલે એના વેવ્સ તમારામાં આવે આવે ને આવે જ, એક વાત નક્કી છે. એટલી બધી આજુબાજુના પાપી વ્યક્તિ કે પુણ્યશાળી વ્યક્તિની એટલી બધી તાકાત છે કે તમારા વિચારો બદલી નાખે, વિચારો બદલી નાખે. આપણે આ રોજ સત્સંગના સંપર્કમાં રહીએ, આ મંદિરમાં આવીએ, પરમ શાંતિ થાય. ઘણા ભક્તો આવે, સંત નિવાસમાં આવીને બેઠા હોય તો ઘણા એવા છે, સંત નિવાસમાં આવીને આપણે, અમે બધા બીજી હોઈએ કદાચ, તો સંત નિવાસમાં આવીને બસ આમ પલાઠી વાળીને બેઠા રહે, કાંઈ નહીં. કેમ આપણે પૂછીએ, ભગત કંઈક કામ ના હોય તો પછી તમે, અમે થોડા બીજી છે, તમારે કંઈ નહીં સમજ, તમે તમારું કામ કરો, હું બેઠો છું, મને શાંતિ થાય છે. કારણ કે વાતાવરણ આખું ત્યાં પવિત્રતાવાળું હોય, ધર્મ નિયમવાળું હોય, એટલે ઓટોમેટિક એમાં પરમ શાંતિ જ થાય. ત્યાં રહેતા પુરુષો એવા હોય તો, આ જ હોલ છે, અહીં ભજન ભક્તિ સિવાય બીજી પ્રવૃત્તિ નથી, તો અહીં બધાને શાંતિ થાય. પણ આ જ હોલમાં જો કાલે આ મંદિર ના હોય, અહીં ભગવાન ના હોય, સાધુ ના હોય, હરિભગત ના હોય, અને આ જ હોલમાં દારૂના સીસાઓ લાવી દેવામાં આવે, આ જ હોલની અંદર માંસના લોચાઓ લાવવામાં આવે, આ જ હોલની અંદર અધર્મ કરવામાં આવે ને, તો આ હોલમાં આવાવાળા વ્યક્તિને શાંતિ ન થાય. આ જ હોલમાં આપણે એક મહિના પછી આવે ને તો આપણને ઉદ્વેગ થાય. આ જ જગ્યાએ આટલું ભજન થયું હોય એની ઉપર ખાલી એક મહિનો જો કુસંગ નાખી દેવામાં આવે તો આ જ જગ્યાએ ઉદ્વેગ થઈ જાય એવું આ સ્થાન બની જાય. એટલું બધું પુરુષ પ્રધાન છે દરેક વસ્તુ, એટલી બધી પવિત્ર વ્યક્તિ અને અપવિત્ર વ્યક્તિઓની અસર છે એની ઉપર. આજે અહીં આગળ બધા ભક્તો આવે છે એટલે વાતાવરણ ભક્તિ પ્રધાન રહે, પણ કાલે અહીં ભગતની જગ્યાએ આપણે એવું કરીએ કે આખું જગત આવવા માંડે, આખું વાતાવરણ બગડી જાય. એટલી તાકાત વ્યક્તિઓની અંદર હોય છે, અને પાપી વ્યક્તિમાં તો વધારે હોય છે પુણ્યશાળી કરતાં, એની તાકાત તો, એના વેવ્સ તો વધારે લાગી જાય. માટે એનો સ્પર્શ છે એની હારે ભગવાનનો સ્પર્શ કેવી રીતે ગણાય? એવો સ્પર્શ જેને થયો તે કૃતાર્થ કહેવાય છે, બીજા કોટી સાધન કરે પણ તેહ તુલ્ય ક્યાંય થાય છે. એવો સ્પર્શ ભગવાનનો જેને થયો એ કૃતાર્થ કહેવાય છે, બીજા કોટી સાધન કરે તો પણ તેહ તુલ્ય ક્યાં થાય છે, એને તુલ્ય એક પણ સાધન થતું નથી. મહારાજ માનકુવાની અંદર હતા, તે શ્રીજી મહારાજ સભાની અંદર બેઠા હતા, ત્યાં એક રીચ લઈને એક મદારી આવ્યો, તે મહારાજે રતનભાઈ પાસે શેર દૂધ મગાવીને એ રીંછને પાયું, અને પછી મહારાજે એવું કહ્યું કે આનો મોક્ષ થશે. તે રીંછનો દેહ પડી ગયો અને એનો જન્મ હરિભગતને ઘેર થયો.
થોડા વર્ષ વીત્યા પછી તે સાધુ થઈને ભુજમાં સંત સાથે રહ્યો. રીંજ હતો એ સાધુ થઈ ગયો. બોલો, ભગવાનની કૃપા તો જુઓ, કયો જન્મ. ભગવાને ખાલી દૂધ પાયું અને દૂધ પાઈને મહારાજે કહ્યું આનો મોક્ષ થશે. આપણે વસ્તુને સમજી રાખવી જોઈએ. ઘણી વખત શાસ્ત્રમાં આવે કે ભાઈ આનું કલ્યાણ થયું, બળદનું કલ્યાણ થયું, બકરીનું કલ્યાણ થયું, ભગવાન એને ધામમાં લેવા આવે તો કેવી રીતે લેવા આવે અને શું કરે એ પ્રોસેસ આવા છે. ભગવાનના સ્વરૂપને એને સમજવું તો પડે જ, પણ એનું કલ્યાણ થયું એટલે એ ક્યાં લક ચોરાસીમાં રખડતો હોય ત્યાંથી સીધો મનુષ્યનો જન્મ હરિભગતને ઘેર દઈ દે અને સત્સંગી કે સાધુ કરી દે અને એને પોતાનું સ્વરૂપ સમજાવીને એ જન્મે એનો ઉદ્ધાર કરી દે. આટલું જલ્દી કામ થઈ જાય. હવે રીંછમાંથી બાકી રખડતો રખડતો કેદી માનસ થાય. એની જગ્યાએ ભગવાને દૂધ પાયું, હરિભગતને ઘેર જન્મ થયો, ભુજમાં સાધુ થયો. એ તે એકવાર મહારાજ માનકુવા પધાર્યા, તે દૂધવાળા રીંછની વાત નીકળી કે અહીં માનકુવામાં પેલો રીંછને દૂધ પાયું હતું, મહારાજ તમે એનું કલ્યાણ કર્યું હતું ને આવી બધી વાત કરી. ત્યારે પેલો સાધુ જે હતો ને ભેગો જ આવ્યો હતો, કારણ કે ભુજમાં સાધુ થયો, માનકુવા કચ્છ ભુજનું ગામ. તે ઓલા સાધુ ભેગા હતા, એને પૂર્વજન્મની વાત યાદ આવી ગઈ કે આ જ ઘરમાં આ જગ્યાએ મને મહારાજે રીંછ હતો ત્યારે દૂધ પાયું હતું. બોલો, ભગવાનની કૃપા તો જો રીંછને સાધુ તરીકે બીજા જન્મે રાખી દે એ ભગવાનની કેવડી મોટી કૃપા. આપણે કંઈક આમને આમ જ રખડતા હોઈશું અને કંઈક ભગવાન કે મોટાના યોગમાં આવી ગયા ને ત્યાં મનુષ્ય જન્મમાં આવા મહારાજ મળી ગયા, નહીં તો થાય નહીં. સ્વભાવ તો આપણા રીંછ જેવા જ હોય એટલે ખબર પડી જાય કે આ કંઈક ગયા જન્મનું મટીરિયલ આવી ગયું છે. પણ ભગવાને કૃપા કરી કે આપણને આવો યોગ આપી દીધો. તેને પૂર્વાશ્રમની વાત યાદ આવી ગઈ. તે બોલવા જતો હતો પણ મહારાજને બોલવા ન દીધો. મહારાજ કે રહેવા દે, અહીં કોઈને પચે નહીં. એને પેલી પૂર્વજન્મની વાત યાદ આવી એટલે આમ બોલવા જ જતો હતો કે રીંચ હું હતો એમ. મહારાજ કે રહેવા દે, પાછું આ બધાને પચે નહીં. કે છે એટલે રીંચ છે આ? પછી દ્રષ્ટિ બદલાઈ જશે કે સ્વામી નથી, આ તો કોણ છે? રીંચ છે. પ્રોબ્લેમ આ થઈ જાય એટલે આ બરાબર છે કે રહેવા દે, તું બોલીશ નહીં. મહારાજે ઈશારો કર્યો એટલે મહારાજે પછી એને બોલવા ના દીધા. ભગવાનના સ્પર્શને, ભગવાનને પ્રસાદીનું દૂધ પીધું એનો આટલો મોટો પ્રતાપ છે, એનું આટલું મોટું ફળ થાય. આપણે અહીંયા આગળ ઘણા બધા આ વિદેશી લોકો આવે, મેયરને એની જોડે અમુક માણસો આવ્યા હોય, એકવાર આ કાર્પેટો નાખવાવાળા આવ્યા હતા. અહીં તો ફૂડ આપવું એ થોડું વિચારીને આપવું પડે, પણ સારા સ્વભાવના દેખાય તો આપણે કહીએ તમારે જમવું હોય તો જમો, અમારો કોઈ આગ્રહ નથી, આ છે પ્રસાદ. એટલે કોઈને સ્વીટ ભાવતી હોય તો આપણો મગજ જમે, પછી આપણે ભાઈ પેકેટ માગે. આજે જ અહીં આગળ આપણે એ એરપોર્ટ ઉપર બે ચાર જણ આપણે ત્યાં આગળ ઓળખાવાળા છે તેને દીધા હતા, તો ત્યાં એ સ્ટાફની અંદર બીજા અહીંના માણસોએ કામ કરે છે. તો આજે જ એનો મેસેજ આવ્યો છે કે અમારે કેલેન્ડરને પ્રસાદ એ લોકોને જોઈએ છે, ચાખ્યો હતો તો અમને અપાવજો. હવે એ પ્રસાદ એને એને તો ખાલી ટેસ્ટ માટે ખાધો હશે, એને ખબર નથી કે આ પ્રસાદ છે. પ્રસાદ શું છે, એ પ્રસાદ શબ્દ કોની માટે વપરાય છે એને કાંઈ ખબર નથી. એને એટલી ખબર છે કે આ લોકોની એક આવી આવી રીતની એક સિસ્ટમ છે કે કોઈ હોય તો એને આવું કંઈક ગળી સ્વીટ આપે, બસ એને તેટલી જ ખબર પડે છે. એને ભગવાનને ધરાવેલું છે આની કેટલી મોટી કિંમત છે કાંઈ નથી, પણ એ ખાશે ભગવાનને ધરાવેલું સંતો ભક્તોના હાથનું, એનું બીજ બળ થઈ જાય, એ કોઈકને કોઈક રીતે એનું કામ થઈ જાય. આ બધું આમ થાય છે. કેવી રીતે ક્યારેક કેવું બીજ વવાઈ જાય ખબર ના પડે. આજે આપણા અહીં મેયર શ્રી છે તો આટલું બધું હેત થઈ ગયું છે આપણી, આરે મંદિર આરે આટલો લગાવ છે, ગુરુજીને સંતો આરે બધા આરે આટલો લગાવ થઈ ગયો. હવે એનું કલ્યાણ ભગવાનને કરવું હોય તો હજુ એને મહારાજનું સ્વરૂપ તો સમજાઈ નથી ગયું જેવું છે એવું. અત્યારે તો એને ખાલી એટલું જ થયું છે કે બહુ સારા છે આ બધા, બહુ સારા છે, આટલું થઈ ગયું ને. હવે બહુ સારા છે થઈ ગયું, કહેશે આ સંતો બહુ સારા ખરા કલ્યાણના કરનારા. તો હવે એનું કેવી રીતે કામ થાય? કાં તો એવી રીતે થાય કે એને ભગવાનનું સ્વરૂપ થોડું ઘણું હવે સાંભળવાનું ચાલુ કર્યું હોય, સંભળાય અને જો એને મગજમાં બેસી જાય તો મહારાજની કઈ કસર હોય બદ્રિકાસનમાં ટાળીને લઈ જાય, અને કાં તો તરત જ એને સત્સંગમાં જન્મ આપીને એનું કામ પૂરું કરે. ભગવાનની આવી રીત છે કે પોતાનું સ્વરૂપ તો ઓળખાવે, ગમે તે રીતે ઓળખાવે અને પછી લઈ જાય. કારણ કે અક્ષરધામમાં એકવાર સ્વરૂપ ઓળખાઈ જાય ને પછી વાંધો નથી, ભલે અક્ષરધામની અંદર 1000 કેટેગરી છે,
એ હજાર કેટેગરીમાં ગમે ત્યાં મૂકી શકાય, પણ એને ઓળખાણ તો થવી પડે કે ભગવાન સ્વામિનારાયણ છે, એટલું તો એના 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 જીવમાં માનીતા પાક્કી થવી જોઈએ. પછી જો એ બહુ એકાંતિક, મોટો પરમ એકાંતિક થયો હોય તો પહેલી લાઇનમાં બેહે, અને ના થયો હોય તો છેલ્લી લાઇનમાં બેહે. ત્યાં બહુ કેટેગરીઓ ભગવાને બનાવી છે, એટલે પછી બેસી જાય, પણ પહેલાં પાકું થવું પડે કે ભગવાન તો છે. પણ એટલો સ્પર્શ કે પ્રસાદ જો ઉપયોગમાં આવી જાય તો એ કામ થઈ જાય. પરબ્રહ્મનો સ્પર્શ પામી જે થયા પૂરણ કામ, તન મુકતા તરત તેહ પામશે પ્રભુનું ધામ. એવો સ્પર્શ જેને થયો તે કૃતાર્થ કહેવાય છે. પરબ્રહ્મનો સ્પર્શ બીજા કોટી સાધન કરે પણ તેહ તુલ્ય ક્યાંય થાય છે. બીજા કોટી સાધન કરે તોય પણ સ્વામી કે એને તુલ્ય ક્યારેય થતા નથી. જેમ પારસના પ્રતાપથી લોહપણું ન રહે લગાર, નિષ્કુળાનંદ એમ નાથ સ્પર્શે પ્રાણી પામે બવ પાર. સ્વામી કેમ પારસના પ્રતાપથી જેવી રીતે લોઢું છે એ સોનું થઈ જાય છે, એની અંદર બિલકુલ લોહપણું રહેતું નથી, એવી રીતે સ્વામી કે જે ભગવાનના સ્પર્શ પામે છે ભવ પાર એ પ્રાણી પામી જાય છે. કીર્તિ પ્રભુની સુનતા કાનજી, જાય અનસમજન અગજ્ઞાનજી. પ્રગટ પ્રભુ શું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી. સમાન ન દીઠું શોધતા હરિ કીર્તિ જેવું કોય, જસ સુનતા જગદીશ ના થયા સંસાર પાર જન સોય. પૃથુને પરીક્ષિત યાદિ વળી જનક જેવા નરેશ, નારદ હનુસનક યાદિક હરી કથા સુને છે હંમેશ. જુઓ વળી આ જગતમાં હરી જસ સુને છે જે તે કરી, કષ્ટમાં એ હ કામ આવે સંકટ સર્વે જાય તરી. સ્વામી કે છે આગલા કડવામાં કે ભગવાનની કીર્તિ જેવું તો કોઈ બીજું સાધન સારું નથી. ભગવાનના યશ જે સાંભળે છે, ભગવાનની કથા જે સાંભળે છે, એ સંસાર સાગરની પાર થઈ જાય છે. પૃથુ, પરીક્ષિત, નારદ, હનુમાન, સંકાદિક જેવા મોટા મોટાએ ભગવાનની કથાને હંમેશા સાંભળે છે. સ્વામી કે જુઓ વળી આ જગતમાં હરી જસ સુને છે હેતે કરી, કષ્ટમાં એહ કામ આવે સંકટ સર્વે જાય તરી. આ કથા વાર્તા આપણે કરીએ ને સાંભળીએ છીએ ને, એનું ફળ કદાચ અત્યારે આપણને થોડું ઘણું દેખાતું હશે કે આપણા જીવનમાં થોડો સુધારો આવતો હોય, આપણને અંતરદૃષ્ટિ થતી હોય, થોડી શાંતિ થતી હોય, પરંતુ અંતકાળ આવે છે ત્યારે આ કથા વાર્તા બહુ કામ લાગે છે, બહુ જ કામ લાગે છે. એમાંનો એક શબ્દ જો યાદ આવી જાય, કોઈ પણ પ્રકારનો એક શબ્દ જો કથા વાર્તા ભગવાનની કીર્તિ, ભગવાનના યશ, ભગવાનના ચરિત્ર કંઈક યાદ આવી જાય, એ કામ ત્યારે બહુ મોટું કરી દે છે. એ અંતકાળનો છેલ્લો શ્વાસ જે ઘૂંટાય, એ શ્વાસ ઉપરનું બરાબર રિઝલ્ટ લેવા માટે જ આટલું બધું કરવું પડે છે. આખી જિંદગી કરીએ ત્યારે અંતકાળનો એક શ્વાસ એને સુધારવા માટે, એક શ્વાસ એમાં જે ટાઈપ થાય છે એ રિઝલ્ટ આપણું બની જાય છે, અને એ રિઝલ્ટને બનાવવા માટે જ આટલી બધી કથા વાર્તા, સત્સંગ, સેવા, ભજન એ આદિ કરવાનું છે. પણ ભગવાનની કથા વાર્તાનું જેને અંગ પડી જાય, ભગવાનના ચરિત્રો સાંભળવાનું જેને અંગ પડી જાય, ભગવાનની વાતો સાંભળવાનું જેને અંગ પડી જાય, આ ભવસાગરને સહેજે સહેજે તરી જાય, એને તરતા વાર નહીં લાગે. કથા વાર્તાનો એટલે જ અખંડ અભ્યાસ એવો રાખો, કથા વાર્તા સાંભળવી. કીર્તનો તો સાંભળવા જ, હમણાં જે હરિભગત સાથે વાત થઈ, મેં કીધું કે શું કરો છો, મને કે કીર્તનો બહુ સાંભળું છું. હું કીર્તન તો સાંભળજો, પરંતુ કથા વાર્તાનો યોગ વધારે. આપણી પાસે માની લો એક કલાક છે, તો એક કલાકની અંદર 40 મિનિટ કથા વાર્તા અને 20 મિનિટ કીર્તન,
એ 40 મિનિટની કથા વર્તાને 20 મિનિટ કીર્તન એ ભગવાનમાં જોડી શકે આપણને. પણ જો કીર્તન 50 મિનિટ થઈ ગયા અને 10 મિનિટ કથા વાર્તા થઈ ગઈ, અથવા તો કીર્તન થઈ ગયા અને કથા વાર્તા બિલકુલ ના થઈ, તો ભગવાનમાં જોઈએ એવું હેત નહીં થાય, ભગવાનના સ્વરૂપને સમજી નહીં શકીએ. જ્યારે શરીરમાં કંઈક ઉપાધિઓ આવશે, આ લોકની કોઈ ઉપાધિઓ આવશે, ત્યારે એની સામે આપણી ભગવાનની ભક્તિ બાષ્પીભવન થઈ જશે, ભક્તિ નહીં રહે. કારણ કે આપણે કથા વાર્તા વિના સત્સંગ કર્યો છે. જેનો કથા વાર્તા વિના સત્સંગ છે, એનો સત્સંગ જ્યારે બધી પરિસ્થિતિ સાનુકૂળ હોય, એના શરીરની, કુટુંબની, પરિવારની બધી જ પરિસ્થિતિ સાનુકૂળ હોય, તેની ભક્તિ બહુ થશે. પરંતુ જ્યારે પ્રતિકૂળતાઓ ભગવાન આપશે, અથવા એના પ્રારબ્ધ યોગ્ય કરીને એના જીવનમાં પ્રતિકૂળતાઓ આવી, તે દિવસે એ સત્સંગમાંથી પાછા પડશે. પણ જેને કથા વાર્તાનો યોગ હશે ને, એ સત્સંગમાંથી રત્તીવા ક્યારેય પાછો નહીં પડે. ક્યારેક દેશકાળનું વિપરીતપણું, કોઈ સત્સંગનું ઘસાતું બોલવાવાળા 500 માણસો ઊભા થઈ ગયા, તે દિવસે જેને કથા વાર્તાનો યોગ નહીં હોય ને, એના સત્સંગને ઘસારો લાગી જશે. કારણ કે કથા વાર્તા નથી એટલે ખબર ના રહે અને એનો સત્સંગ ઘસાઈ જાય. જેમ વસ્તા ખાચરના ઘસાઈ ગયા હતા, આંબા શેઠના ઘસાઈ ગયા હતા, રોજ દાંતણ લઈને આવતા હતા. ભક્તિ તો બહુ હતી પણ કથા વાર્તાનો યોગ નહોતો, સાધુનો યોગ નહોતો, તો સત્સંગ ઘસાઈ ગયો, દાંતણ હુકાઈ ગયા. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીને દાંતણ લીલા કરતા કેટલા વર્ષો જતા રહ્યા. માટે કથા વાર્તા છે, ભગવાનના ચરિત્રો છે, એને સાંભળવા જેવું બીજું કોઈ ભગવાનને રાજી કરવાનું સાધન નથી. શ્રવણ ભક્તિ સૌથી શ્રેષ્ઠ કીધી, માટે એ ભક્તિ તો કરવી જ. પછી પોતાના અંગની જે બીજી ભક્તિ હોય, કીર્તન ભક્તિ હોય, સેવાની હોય, કંઈ પણ ભક્તિ હોય, એ પછી કરવી, પણ શ્રવણ ભક્તિને તો મુખ્ય રાખીને કરવી. એવી કીર્તિ કોણની જેને સાંભળીને તાપ ટળે, અન્ય કથાને કાને સુનતા પુણ્ય સર્વે પર જડે. ભગવાનની કીર્તિ સાંભળતા પાપ બળે અને બીજા બધા તાપ ટળે, પણ બીજી કથાને કોઈ સાંભળે, ભગવાન સિવાયની બીજાની કીર્તિ સાંભળવાની, બીજાની વાતો કરવાની, એનાથી તો પુણ્ય હોય ને એ બળે. આપણને જગતના બીજા લોકોની વાતો કરવાની ઘણી વખત આટલો સત્સંગ કર્યા પછી પણ બહુ ટેવ હોય. આપણી પાસે 2 કલાક હોય ને, તો આપણે ભગવાનના ભક્ત હોય ને એટલે 1.5 કલાક તો ભક્તિ કરી લઈએ, આપણી પૂજા પાઠ બધું કરી લઈએ. પછી 1.5 કલાક આપણી પાસે, માની લો, વધારે છે, એક્સ્ટ્રા છે, બીજું કોઈ આપણે કામ નથી, તો 1.5 કલાકમાં આપણને પછી એમ થાય ભક્તિ તો થઈ ગઈ. હવે સવારે 1.5 કલાક પૂજા કરી, કલાક કથા સાંભળી, હવે 2-3 કલાક છે તો હવે કંઈક બીજું કરું, તો બીજું કરવાની અંદર શું કરે, આખા જગતની વાતો કરે. તો એને આખા જગતની વાતો કરી, એ આગલા જે 1.5 કલાક કે કલાક છે એને બાળી નાખ્યું. પણ આપણી પાસે તો એવો જ વિચાર હોય કે મારી પાસે ટાઈમ છે, હાલો ભગવાનની માળા કરું, હાલો ભગવાન માટે કંઈ કરું, ભગવાનની કથા સાંભળું, ભગવાનનું કીર્તન સાંભળું, મારી પાસે સમય છે, તો મારી તો 1-1 મિનિટ આ જગતની વાતો કરવા માટે નથી. હા, મારે વ્યવહાર કરવો ઘટે એટલો કરવો જ જોઈએ. જે કાંઈ તમે સંસારમાં છો, તમારે વ્યવહાર લેવું દેવું, દીકરાઓ મોટા કરવા, દીકરાઓ દીકરીઓને ભણાવવા, જે કાંઈ કરવું પડે, લગ્ન પ્રસંગો આદિ બધો જ વ્યવહાર, પણ એમ થાય કે એની પાછળનું ટાઈમિંગ મારે જો વહેંચવાનો હોય તો એવું ન થવું જોઈએ કે સવારની પૂજા કરીને પછી કલાક કથા સાંભળી, બસ હવે બાકી બધું રૂટીન. કલાકો પડ્યા છે, કલાકોને આપણે વાપર્યા જ કરો સંસાર માટે, એમ નહીં, એમાંથી બચાવીને હું ભગવાન માટે કેવી રીતે વાપરું? નહીં તો એ તો ભઠ્ઠી છે, હળગાવી જ દેશે, આપણે સમય બધો હળગાવી દેશે. ચંદનનું લાકડું જેમ બાવનું લાકડું ચંદનનું ઓલો ચૂલાની અંદર ખીચડી કરવામાં રાંધતો હતો, એમ આપણા સમયરૂપી ચંદનના લાકડા આ સંસાર બાળી નાખે એવો જ છે. તમારો શું, અમે આટલા સાધુ થઈને બેઠા છે ને જો ધ્યાન ન રાખીએ તો આ સત્સંગના કાર્યોની અંદર એટલી બધી જગ્યાએ સમય, ઘણી વખત જરૂર સારું છે, સત્સંગનું કાર્ય છે, અમે તો સાધુ સત્સંગ માટે થયા છે, છતાં પણ જે સત્સંગના કાર્ય પાછળ 10 મિનિટની જરૂર હોય અને જો અમારી પાસે આયોજન ન હોય તો એ સત્સંગના 10 મિનિટના કાર્ય પાછળ 1 કલાકનો ટાઈમ અમારો પણ જતો રહેતો હોય છે. પછી પસ્તાવો થાય કે આ કલાક ક્યાં આપ્યો, આમાં 10 જ મિનિટની જરૂર હતી, આ નિર્ણય 10 મિનિટમાં થઈ જાત, એની પાછળ કલાક ક્યાં ગોળ્યો, આવું થાય. એટલે આપણને તરત એક સત્સંગ સંબંધી કાર્ય હોય અને અમે સાધુ થયેલા હોય તો એ અમારે વિચાર કરવો પડે છે કે આ તો સત્સંગનો વ્યવહાર સંબંધી કાર્ય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, સુરતનું પાયખાનું છે, સંસારનો વ્યવહાર કે સત્સંગનો વ્યવહાર, બે સુરતના પાયખાના છે. અને એને 10 મિનિટમાં જે કામ પતે એવું છે, એની પાછળ 1 કલાક આપીને શું કામ છે? 10 મિનિટમાં કામ પતાવો અને બીજી 50 મિનિટ ભગવાનના ભજન પાછળ,
અથવા કોઈકને સત્સંગ વધે એવી ક્રિયા પાછળ, એની પાછળ મહેનત કરીએ તો એનાથી જીવનું સારું થાય. એનાથી સત્સંગનો સાર, સાચો સત્સંગના સમયનો ઉપયોગ કર્યો કહેવાય. માટે સમયનો બચાવ, સમયની અંદર કંજૂસ થવું, આપણો જે ટાઈમ છે ને એમાં કંજૂસ થવાનું. કંજૂસ એટલે એનું આયોજન કરવાનું, કે જે ટાઈમ, જે કાર્ય પાછળ મારે આટલી જરૂર છે તો એમાં મિનિમમ ટાઈમમાં બીજું કામ પતાવી દઉં અને બાકીનો ટાઈમ ભગવાનની કથા વાર્તા અને ભજનમાં હું કાઢું. આવું આયોજન કરીએ ને તો આપણા જીવનનો સમય ઘણો બધો ભગવાન પાછળ જાય, નહીં તો આપણો કેટલો બધો સમય વ્યર્થ વહી જતો હોય છે. આટલી વાતો કરવા ને સાંભળવા છતાંય તમે એક અઠવાડિયાનું ખાલી કેલ્ક્યુલેશન કાઢજો, જેટલા તમે કામ કરતા હો એનું કેલ્ક્યુલેશન કાઢજો. પછી વિચારજો કે આ કામ પાછળ મેં આટલો ટાઈમ આપ્યો, આ કામ આટલી ટાઈમમાં ના પતી શકે, આ કામ પાછળ મેં આટલો સમય આપ્યો તો આટલું. તમારે તો સત્સંગ સંબંધી કરતાં સંસાર સંબંધી વધારે હોય, પણ એમાં તમે કાઢશો તો ઘણો બધો ટાઈમ એવો નીકળશે કે જે ટાઈમ આપણો વ્યર્થ બગડતો હોય છે. એને કાઢીને ભગવાનની કથા સાંભળવી. પતિતને પાવન કરવા જસ હરિના છે જાનવી, એહ પખી પવિત્ર થવા નથી ઉપાય માનો માનવી. પતિતને પાવન કરવા માટે ભગવાનના યશ છે એ જાણવી, એટલે ગંગા નદી રૂપ છે, એને એને જે પામે છે એ વિના બીજું પવિત્ર થવા માટે બીજો કોઈ ઉપાય નથી. એવા જસ જેને સાંભળ્યા તે સનાથ થયા સહુ, ઓછું ન માનવું અંતરે માનવી મોટ પબહુ. આવા યશ જેને સાંભળ્યા છે એ બધા સનાથ થયા છે, અને જેને આવી આવી રીતે ભગવાનની કથા વાર્તા સાંભળી છે અને બધી જ મોટપ મળેલી છે એને ઓછપ ના માનવી, એ તો બહુ ભાગ્યશાળી છે જેને ભગવાનની કથા વાર્તા સાંભળવા મળે છે. જેની કહીએ પવિત્ર કીર્તિ એવા તો હરિ એક છે, નિષ્કુળાનંદ એ નક્કી કરવું એ જ સારો વિવેક છે. જેની પવિત્ર કીર્તિ સાંભળતા બધાય પાપ બળે છે એવા તો ભગવાન એક જ છે, બીજો કોઈ એવો નથી. સ્વામી કે આવું નક્કી કરી વિવેક રાખી ભગવાનના ચરિત્રોને સાંભળ્યા કરવા અને જગતની વાતોમાંથી નિવૃત્ત થવું, એવું સ્વામી આ કડવું 31, 30 અને 31 બંનેમાં સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે, માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.